नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण आसपास भाग बे। आगळना भाग में रियानी ट्रेन बराबर सवारना 7 वागे वडोदरा स्टेशन थी शुरू थई गई हती अने रस्ता में तेणे फाटक नु दृश्य जोयु अने त्यां घणा बधा साधनों पण जोया। त्यार पछी रियाना ट्रेन ना जोड़े थी बीजी एक ट्रेन ने पसार थता जोई अने हवे आपणे रेलवे फाटक विषयना प्रश्नोनी चर्चा करीए। पहलो प्रश्न छे, तमे क्यारे रेलवे फाटक पासे थी पसार थया छो? जो हाँ तो फाटक बंद हतु त्यारे अने फाटक खुल्यु त्यारे त्यानी हलचल केवी हती ते विचारीने लखो। तो बाळ मित्रों, आपणे दरेक जणा आवा रेलवे फाटक थी पसार थया ज छीए। तो आपणे ए रेलवे फाटक ज्यारे बंद थाय छे अने खुले छे तेनुं वर्णन आ प्रश्ननी अंदर करवानुं छे। तो मारा विचारथी हुं कहूं तो ज्यारे आपणे आ रेलवे फाटक पासेथी पसार थईए छीए त्यारे જ્યારે રેલવે ઉપર ટ્રેન પસાર થવાની હોય છે ત્યારે ફાટક બંધ કરી દેવામાં આવે છે અને એ સમય દરમિયાન બધા સાધનો ત્યાં ઊભા રહે છે। ફાટક બંધ હોય એટલે ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોતા હોય છે। ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, બાઇક જેવા ઘણા વાહનો ત્યાં ઊભા હોય છે। કેટલાક લોકો પોતાના વાહનો બંધ કર્યા વગર પણ ઊભા રહેતા હોય છે તો કેટલાક લોકો બંધ કરીને પણ ઊભા રહેતા હોય છે। ત્યારે જ્યારે દૂરથી ટ્રેનની સીટી સંભળાય ત્યારે શું કરશે? જેને બંધ કરેલા વાહન હોય એ પોતાના વાહનો ચાલુ કરવા લાગે છે। ટ્રેન પસાર થઈ અને જ્યારે ફાટકવાળો માણસ જ્યારે ફાટક ખોલે છે ત્યારે બંને બાજુથી નાના મોટા વાહનો ફાટકની આજુબાજુના બમ્પ પસાર કરીને ઝડપથી જવાની કોશિશ કરતા હોય છે। વાહનોના જુદા જુદા અવાજો સાંભળવા આપણને મળતા હોય છે। ત્યાર પછી થોડીક વારમાં જ વાહનોની ભીડ પણ ઓછી થઈ જતી હોય છે। તો આ રીતે આપણે જ્યારે રેલવે ફાટક પાસેથી પસાર થઈએ છીએ અને ફાટક બંધ હોય અને ખુલે ત્યારે આપણને આવી પરિસ્થિતિનો અનુભવ થતો હોય છે। બીજો પ્રશ્ન છે, રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો આપણે અગાઉના પેરેગ્રાફમાં જોયું કે રિયાએ ફાટક પાસે શું શું જોયું, તો તેને સડક માર્ગના બંધ ફાટક પાસેથી જ્યારે પસાર થઈ ત્યારે રિયાએ જોયું કે ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા। ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ત્યાં ઊભા હતા। કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું। કેટલાક લોકો જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પણ પાટાની નજીક આવીને ઊભેલા દેખાયા હતા। તો અહીં આપણે ફાટક વિશેના પ્રશ્નોની ચર્ચા કરીએ। હવે આગળ જોઈશું કે પુલ ઉપરથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે કેવો અનુભવ થાય છે તેની ચર્ચા અહીં કરેલી છે, સાંભળીએ। હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી, અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો। ખડ 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 મેં મારી આંખો ખોલી, અનુમાન કરો મેં શું જોયું હશે? હવે આ રિયા જ્યારે આંખો બંધ કરીને બેસી હતી ત્યારે અચાનક જ તેને ટ્રેનનો ચાલવાનો અવાજ બદલાઈ ગયો, ખડખડખડ જેવો અવાજ આવ્યો અને એની આંખો ખોલી તો આપણે વિચારો કે એને શું જોયું હશે? તો મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી। જ્યારે ટ્રેન નદી પરના પુલને પસાર કરી રહી હોય ત્યારે ત્યાં ટ્રેનનો અવાજ બદલાઈ જતો હોય છે, ખડખડખડ જેવો અવાજ આવતો હોય છે। મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે। કયો પુલ હતો? આ નર્મદા નદીનો પુલ છે।
आ नदी गुजरात नी सौथी मोटी नदी छे। गुजरात नी सौथी मोटी नदी कई छे? नर्मदा नदी। तेनू पाणी नहेर द्वारा दूर दूर ना विस्तार सुधी पहोंचाड़वामां आव्युं छे। थोड़ेक दूर बीजा बे पुल पण देखाता हता। तेना परथी नाना मोटा वाहनो पसार थई रह्या हता। पप्पाए कह्युं कि जे पहेलो पुल देखाय छे तेने गोल्डन ब्रिज कहेवाय छे। जे आ पहेलो जे पुल देखाय छे ते कयो छे? गोल्डन ब्रिज छे। તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે। ગોલ્ડન બ્રિજ છે તે ખૂબ જ જૂનો છે। અંગ્રેજો સમયનો આ પુલ છે અને તે ખૂબ જ મજબૂત પણ છે। તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે। આ જે પુલ છે તે નર્મદા નદી ઉપર જે નવો પુલ બાંધવામાં આવ્યો છે તે પુલ છે। તે ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે। આ પુલને કયા નામથી ઓળખાય છે? કેબલ બ્રિજ તરીકે। ઉપરનો જે પુલ છે તે કયા નામથી ઓળખાય છે? ગોલ્ડન બ્રિજ તરીકે। તે ભારતનો સૌથી જૂનો પુલ છે, એટલે કે અંગ્રેજો સમય વખતનો આ પુલ છે અને જે અંગ્રેજોએ બંધાવેલો છે। ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું। ઉનાળો હતા, ઘણી જગ્યાએ નદીઓમાં પાણી સુકાઈ જતા હોય છે ઉનાળામાં, પરંતુ અહીં નર્મદા નદીમાં ઉનાળો હોવા છતાં પણ પાણી વધુ હતું। કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠેલા જોવા મળ્યા। પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી। હવે આ રિયા જ્યારે બારી પાસેથી જોતી હતી તો એમની ટ્રેન જ્યારે નર્મદા નદીના પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે તેણે શું જોવા મળ્યું? તો ગોલ્ડન બ્રિજ જોયો, કેબલ બ્રિજ જોયો અને માછીમારો નાવડીનો ઉપયોગ કરીને માછલા પકડવા માટે ઝાડ પાથરીને બેઠેલા પણ જોયા। પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી। હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં। હવે જ્યારે આ બાળકો આ નદી ઓળંગીને જોઈ રહ્યા હતા પુલને, ત્યારે તેમના પપ્પાએ એ પણ કહ્યું કે રાત્રે તમે જ્યારે સૂઈ ગયા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્ર જેવી મોટી નદીઓ પસાર કરીને આપણા પુલ ઉપરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી અને હવે આગળ કયો પુલ આવશે? સુરતમાં તાપી નદીનો પુલ આવશે તે આપણે જોવાનું છે। બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી। નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા। કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી। ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા। પવન પણ ખૂબ ઠંડો આવતો હતો। આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી। અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો। તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે 10:25 કલાકે પહોંચીશું। હવે જ્યારે પુલ પરથી પસાર થઈ ગઈ ટ્રેન ત્યારે રિયાએ રસ્તામાં શું જોયું બીજું? તો નદી કિનારાના જે વિસ્તારો હતા ત્યાં તેને લીલાછમ પાકવાળા ખેતરો જોયા। ઘણા ખેતરોમાં કેળાની ખેતી પણ તેને જોઈ। ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોયા અને તેના કારણે તેમણે ઠંડા પવનનો અનુભવ પણ કર્યો અને હવે જ્યારે એમની ટ્રેન જે 8:25 કલાકે પહોંચવાની હતી તેના બદલે તેમની ટ્રેન 2 કલાક લેટ, એટલે કે 10:25 કલાકે પહોંચવાની છે તેવા સમાચાર રિયાની મમ્મીએ તેના મામાને આપી દીધા। નદી પરના પુલ વિશેની વધુ માહિતી આપણે ભાગ 3માં જોઈશું। અસ્તુ